अब एक नजर करीशु टॉप 25 न्यूज पर। 11 જાન્યુઆરી ધોરણ 10-12 ની સ્કૂલો શરૂ થશે। શાળાએ આવવા માટે વાલીઓની મંજૂરી મેળવવાની રહેશે। માસ પ્રમોશન અંગે હાલ કોઈ વિચાર નહીં। સ્કૂલોમાં થર્મલ ગન સેનિટાઇઝર રાખવું પડશે। કોરોના રસીકરણ માટે 40,000 બુથો પર 16,000 આરોગ્યકર્મી તૈનાત। જુલાઈ સુધીમાં 1.23 કરોડ લોકોની રસી અપાશે। 28 દિવસના અંતે 2 ડોઝ લેવાના રહેશે। कोरोना वेक्सिन ने लईने अनेक धर्मना लोको अने तेमा एक खास मुस्लिम धर्मना लोको मा अवटव होवानु सामे आवी रह्यु छे। वेक्सिन मा सुवर्ना मांस नो उपयोग करायो होवानी अफवाए भारे जोर पकड्यु छे। वडोदरा मास्क वगर निकलेला पोलीसकर्मी ने युवानोए रोक्या। मास्क वगर चालू गाड़ीए वात करता जवानो उधड़ो लई दंड भरवा फरज पाड़ी। वीडियो वडोदरानी होवानी आशंका। દાહોદમાં કોરોના કાળમાં જન્મેલી બાળકીનું નામ કોરોના રાખવામાં આવ્યું છે। લોકડાઉનના મુશ્કેલીના સમયને યાદ રહે તે માટે પાડ્યું નામ। સુરત સ્વીમર હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલ યોજાઈ। આગ લાગે તે સમયે કેવી રીતે સાવચેતી રાખવી તેવી મોકડ્રીલ યોજાઈ। ગાંધીનગરમાં એલઆરડી ઉમેદવારોની અટકાયત કરાઈ। ધરણા કરે તે પહેલા 10 ઉમેદવારોની પોલીસે અટકાયત કરી। 2 દિવસથી ઉમેદવારોના હોય છે દેખાવ। મહીસાગર ફરી એક વખત વાઘ જોવા મળ્યો। ખાનપુરના જેઠોલા ગામે વાઘ દ્વારા ગાય પર હુમલો કર્યાનો ગામ લોકોએ દાવો કર્યો। વન વિભાગ દ્વારા વાઘ હોવાની પુષ્ટિ કરાતી નથી। ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર ઇસરોના ટોચના વૈજ્ઞાનિક ડોક્ટર તપન મિશ્રાએ લગાવેલા આરોપથી ખળભળાટ મચી ગયો। ડોક્ટર મિશ્રાએ આરોપ લગાવ્યો કે 3 વર્ષ પહેલા પ્રમોશન માટેના ઇન્ટરવ્યુ દરમિયાન તેઓને ઘાતક ઝેર આપવામાં આવ્યું હતું। રાજકોટમાં લેન્ડ ગ્રેવિંગ કેસમાં વધુ એક કોંગ્રેસના કોર્પોરેટર સામે થઈ શકે છે ફરિયાદ। આ મુદ્દાને લઈને કોંગ્રેસે સત્તાનો દુરુપયોગનો આરોપ લગાવ્યો છે। અમદાવાદના ભૂમાફિયાઓની હવે ખેર નહીં। ભૂમાફિયા કાયદા અંતર્ગત કાર્યવાહી કરાશે। કલેક્ટરને મળી 21 અરજી મળતા 21 દિવસમાં તપાસ કરી રજૂ કરાશે રિપોર્ટ। અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે। ન્યુ રાણીપમાં પાલ જ્વેલર્સમાં 45 લાખની ચોરી થઈ। આરોપીએ મોપેડની ડેકીમાંથી ચાવી ચોરી, આરામથી દુકાનના શટર ખોલી ચોરી કરી। સીસીટીવીમાં કેદ થયો આરોપી। ધોરાજી રાજકોટ એસઓજીનું મોટું ઓપરેશન। 143 ગ્રામ ચરસ સાથે એક વ્યક્તિને પકડી પડાયો। અરવલ્લીના મોડાસા શહેરમાં તસ્કરોએ ભંગારની દુકાનમાં ત્રાટક્યા। તસ્કરોએ સીસીટીવી પર માસ્ક પહેરાવી દીધું। એલ્યુમિનિયમના 750 કિલો ભંગારની ચોરી કરી પલાયન। વલસાડના સાઈ લીલા મોલમાં ઝડપાયું કૂટણખાનું। સ્પાની યાર્ડમાં કૂટણખાનું ચાલતું હતું। પોલીસે કાર્યવાહીમાં 1 ગ્રાહક અને 2 સ્પાના કર્મચારીઓની ધરપકડ કરી। રાજકોટમાં પંચવટી મેઇન રોડ પર બેકાબુ કાર ચાલકે રાહદારીને ઉલાળ્યા। વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। જલારામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। અકસ્માતનો વિડીયો વાયરલ। અમદાવાદ ઓઢવમાં રહીશોનો એએમસીની કામગીરી સામે રોષ। 2 દિવસથી પાણી બંધ છે। પાણીનો વાલ્વ શોધવા 10 દિવસ પહેલા બન્યા રોડનું એએમસી કર્યું ખોદકામ। રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે એનએસયુઆઈનો વિરોધ। સાયકલ લઈને એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા। મહીસાગરની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો। 50 માર્ક્સના પેપરમાં 52 અને 62 માર્ક્સ અપાયા તો કેટલાક વિદ્યાર્થીઓ 0 માર્ક્સ અપાયા। કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં રિક્ષાને મંજૂરી ન આપવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો। કોર્ટે સરકારને કરી ટકોર, કહ્યું કાલુપુર રેલવે સ્ટેશને રિક્ષાનો પ્રતિબંધ એ રોજગારી પર તરાપ સમાન। ડિસેમ્બરમાં રાજ્ય સરકારની આવક વધી। વેપાર ધંધાએ વેગ પકડતા જીએસટીની આવક 2,465 કરોડ, પેટ્રોલ ડીઝલ ગેસમાંથી 1,905 કરોડ મળ્યા। ધોરાજીને ઉપલેટાને જોડતો રાજાશાહી સમયનો પુલ ધરાશાયી થયાને 2 વર્ષ થવા છતાં આજ દિન સુધી નવો પુલ બન્યો નથી। ખેડૂતો અને રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે। સુરતના ઉમરા વિસ્તારમાં કારના બોનેટમાંથી સાપ નીકળ્યો। સ્વૈચ્છિક સંસ્થાએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન। સાપને વન વિભાગે સોંપી દેવાયો। માઉન્ટ આબુનું તાપમાન ગગડ્યું। આબુનું તાપમાન -2 ડિગ્રી નોંધાયું। નખી લેક પાસે બરફની ચાદર છવાઈ। ગુજરાતીઓ માટે પસંદગીનું સ્થળ છે માઉન્ટ। દીવના દરિયામાં ડોલ્ફિનની મસ્તી કેમેરામાં કેદ થઈ। કોકલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળોએ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર વધ્યું। હાલ દરિયામાં 30-60 ડોલ્ફિન જોવા મળી રહી છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।